ख्रिस्त प्रभु में मारा वाला स्वजनों, आजे सामान्य कालनो 27मो रविवार, अमेरिकन भूतपूर्व अंतरिक्ष यात्री के जेमने एक मोटी एयरलाइन्स कंपनी नू प्रमुख पद आपवामां आव्युं हतुं, एमना जीवननो आ एक प्रसंग छे। एमणे ज्यारे आ प्रमुख पद संभाळ्युं त्यारे एमणे नक्की कर्युं हतुं के आ जे एयरलाइन्स छे एने हूँ दुनियानी सर्वश्रेष्ठ एयरलाइन्स बनावीश, अने एटले ज बधा ज डिपार्टमेंटना बधा ज कर्मचारीओने तेमणे एक साथे भेगा कर्या अने तेमनी साथे वचन लेवड़ाव्यू अने तेमने कीधुं के आ एरलाइन्स ने आपणे श्रेष्ठ बनावानी छे। शू आप बधा आ एरलाइन्स ने श्रेष्ठ बनावा माटे कटिबद्ध छो खरा? बधाना पासेथी वचन लेवड़ामां आव्युं अने आना पछी एक दिवस आ प्रमुख एक डिपार्टमेंट बाजूमांथी पसार थाय छे अने त्यां एक नवो कर्मचारी के जेनी हमणां ज निमणूक थई हती ए त्यां आगळ डेस्क उपर पोताना पग ऊपर करी अने आराम लई रह्यो हतो। बाजूमां घंटड़ी वागी रही हती अने आ प्रमुख त्यांथी पसार थाय छे अने एमनी नजर आ कर्मचारी पर पड़े छे अने एटले एक कर्मचारी ने उठाड़ीने कहे छे के भाई आ घंटड़ी वागे छे, तमे केम लेता नथी? कर्मचारी ने खबर नहोती के आ नवा वरायेला प्रमुख छे अने एटले ए उद्धताईथी जवाब आपे छे के आ मारो डिपार्टमेंट नथी, हूँ तो अहीं फक्त आराम करवा माटे ज आव्यो छुं। अने वधुमां ते कहे छे के मारो डिपार्टमेंट तो मेंटेनन्स डिपार्टमेंट छे। प्रमुख छे एकदम रातापीड़ा थई जाय छे अने कहे छे કે મારી કંપનીમાં હવે આવા પ્રકારના લોકો નહીં ચાલે। એને કહે છે કે ભાઈ બસ અહીં પૂરું થયું, તમારે જે કહેવાનું હતું એ તમે કહી દીધું, હવે અહીંથી ચાલ્યા જાઓ, કંપનીને તમારા જેવા કર્મચારીની જરૂર નથી। ફરીથી બધા કર્મચારીઓને ભેગા કરીને આ પ્રમુખ છે એ કહે છે કે મારી કંપનીની અંદર એવા માણસોની જરૂર છે કે જે બધી જ પ્રકારનું કામ કરવા માટે કટિબદ્ધ હોય, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ હોય, પ્રતિબદ્ધ હોય એવા માણસોની જરૂર છે, નહીં કે નિરુત્સાહી, નિરાશ કે પછી ઉત્સાહનો અભાવ કે શ્રેષ્ઠતા ન લાવવાની એમનામાં કોઈ ઉદારતા નહીં એવા પ્રકારના માણસોની મારે જરૂર નથી। હા, મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે 27મો રવિવાર આપણને આવા જ પ્રકારનો કંઈક પ્રશ્ન ધર્મસભા દ્વારા પ્રભુ ઈસુ પૂછે છે। પરમેશ્વરનો પ્રોજેક્ટ એટલે કે ઈશ્વરનું રાજ્ય, પ્રભુ ઈસુ આ દુનિયાની અંદર ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે આવ્યા, વાલાભાઈ તથા બહેનો। અને આ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે આપણે બધાને એમણે સામેલ કરેલા છે। આપણે બધા જ એ કામ કરવા માટે, પ્રભુની દ્રાક્ષવાડીની અંદર કામ કરવા માટે એટલે કે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે આપણે બધા જ જોતરાયેલા છીએ। પ્રશ્ન આપણને એ થકો આજે પૂછવામાં આવે છે કે શું હું પ્રભુની સાથે કામ કરી રહ્યો છું ખરો આ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટેનો, કે પછી અવારનવાર મારા જીવનની અંદર નિરુત્સાહી આવી જાય છે, હતાશા આવી જાય છે, કે પછી મારામાં ઉદાસીનતાનું વલણ આવી રહ્યું છે? જો કદાચ આવું થઈ રહ્યું હોય તો આજે આપણને ધર્મસભા આપણા જીવનનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે આહવાન કરે છે। આજનો શુભ સંદેશ એ આપણને એના તરફ અંગુલી નિર્દેશ કરે છે કે જે લોકો પોતાની સ્વાર્થી હેતુ કે વ્યક્તિગત એજન્ડાની પરિપૂર્તિમાં જોતરાયેલા છે,
અને ઈશ્વરના રાજ્યનું જે ઘોષણા કરવાની જે પ્રવૃત્તિ છે એનાથી અલિપ્ત થઈ ગયા છે, એમના માટે આપણને આપણા માટે એક સંકેત આજનો શુભ સંદેશ આપણને આપે છે. એ સંકેત કે આપણે પ્રભુ ઈસુને કેન્દ્ર સ્થાને લાવવાના છે. પ્રભુ ઈસુ આપણા જીવનનું કેન્દ્ર સ્થાન લેવા માગે છે, કેન્દ્ર બિંદુ બનવા માગે છે. પરંતુ શું આપણે એમના આપણા જીવનનું કેન્દ્ર બિંદુ બનાવવા તૈયાર છીએ ખરા? આજનો શુભ સંદેશ એ પ્રભુ ઈસુ ભાડૂતી નોકરનું દ્રષ્ટાંત કથા આપણને કહે છે. આ ભાડૂતી નોકરની દ્રષ્ટાંત કથા આપણે જોઈએ તો એક શેઠ કે જે ખૂબ જ ઉદાર હતો અને એમણે ભાડૂતી નોકરોને રાખ્યા અને એમને કહ્યું કે આ મારી દ્રાક્ષવાડી છે, એની તમે સંભાળ કરો. શેઠની અપેક્ષા હતી કે આ લોકો સમયસર પોતાનું કામ કરશે અને યોગ્ય સમયે જે કંઈ પાક થયો છે એ પાકની ઉપજ મને આપશે, એવો આ ભાડૂતી નોકરની અંદર શેઠને પૂરેપૂરો વિશ્વાસ હતો, પૂરેપૂરી શ્રદ્ધા હતી. અને આ દ્રાક્ષની સંપૂર્ણ જવાબદારી એ ભાડૂતી નોકરોના શિરે મૂકવામાં આવી હતી. એ શેઠ આ નોકરોને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. આ જવાબદારી ભરી સ્વતંત્રતાનો જો સંપૂર્ણ રીતે અને અર્થસભર ઉપયોગ કરવામાં આવે તો આ જે દ્રાક્ષવાડી છે એની સારી રીતે સંભાળ થઈ શકે એમ હતી. જોકે ભાડૂતી નોકરો ઉપર શેઠને પૂરેપૂરો ભરોસો હતો. કદાચ શરૂઆતની અંદર આ નોકરોએ વફાદારી બતાવી, એમણે સરસ કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ધીરે 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 સમય જતાં જતાં એમણે પોતાનું ધ્યાન એ શેઠ પ્રત્યેની વફાદારી અને કટિબદ્ધતાને ત્યજી દઈને પોતાના તરફ ધ્યાન એમણે કેન્દ્રિત કરવામાં આવ્યું. એમણે પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એમણે પોતાના અંગત હેતુઓ સર કરવાનો એમણે પ્રયત્ન શરૂ કર્યો. એમણે પોતાની ઈચ્છાઓ છે, એ મહેચ્છાઓ છે, એ બધી પૂર્ણ કરવાનું એમણે શરૂ કર્યું અને આ પોતાની અંગત એજન્ડા પૂરા કરવામાં શેઠ પરનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ આ ભાડૂતી નોકરો છે એ ગુમાવી બેસે છે. આ જે વિશ્વાસ હતો એ વિશ્વાસ ગુમાવવાનું કારણ એ પણ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે એ પોતાની સ્વાર્થી વૃત્તિની અંદર એટલા તો અંદર ગૂંતાઈ ગયા હતા કે એમને જે જવાબદારી સોંપવામાં આવી હતી એ જવાબદારીનું ભાન એમને રહ્યું નહીં. અને એટલે જ આ ભાડૂતી નોકરોને જ્યારે શેઠ બીજા સેવકોને આ ભાડૂતી નોકરો પાસે મોકલે છે ત્યારે આ ભાડૂતી નોકરો એમનું અપમાન કરીને કાઢી મૂકે છે. અને ત્યાં આગળ જે શેઠ છે એ ખૂબ જ ઉદાર હોવા છતાંય એનામાં ગુસ્સો આવે છે. એમને શેઠને એવું હતું કે ભલે કદાચ આ મારા સેવકોએ ઉદ્ધતાઈથી આ નોકરો સાથે વર્તન કર્યું હશે અને એટલે કદાચ એમની સાથે આ નોકરોએ આવું વર્તન કર્યું, ચલ હું મારા પોતાના દીકરાને મોકલું. એમની એવી અપેક્ષા હતી કે આ લોકો એટલીસ્ટ મારા દીકરાની આ માન્ય જાળવશે. પરંતુ શું થાય છે, જ્યારે આ ભાડૂતી નોકરોને ખબર પડે છે કે આ તો શેઠનો દીકરો છે ત્યારે એ શેઠના દીકરાના ક્રૂર હાલ કરે છે. આ જોઈને આ સાંભળીને જે શેઠ એ ન્યાયી હતો, જે શેઠ એ એમને જે શેઠને એમના નોકરો ઉપર સંપૂર્ણ ભરોસો હતો, વિશ્વાસ હતો, એમનો ક્રોધ એ ભભૂકી ઉઠે છે. એમનો ક્રોધ એ સાતમા આસમાને પહોંચી જાય છે અને એ શેઠ એ નોકરોને એ ભાડૂતી નોકરો સાથે કેવો વ્યવહાર કરશે
એ અહીંયા આગળ આપણને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભલા ભાઈઓ તથા બહેનો, આપણને પ્રશ્ન થાય કે આ ભાડૂતી નોકરોએ કેમ આ રીતે વર્તન કર્યું. ચાલો આપણે આપણું પોતાનું જ ઉદાહરણ લઈએ. પ્રભુએ આપણને આ સુંદર જીવન આપ્યું છે. પ્રભુએ આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. આ પૃથ્વી એ આપણું સતત આજીવન રહેવાની જગ્યા નથી. આપણી આજીવન રહેવાની જગ્યા એ સ્વર્ગ છે. પરંતુ થોડા સમય માટે આ પૃથ્વી પર આપણે છીએ ત્યારે આ પૃથ્વીનો આપણે શું કરી રહ્યા છીએ. પોપ ફ્રાન્સિસ બહુ સરસ કહે છે, લાઉદાતો સી કેર ફોર ધ ક્રિએશન. એની અંદર આપણને કહે છે કે આપણે આ અર્થનું જતન કરવાનું છે, આપણે આ અર્થની કાળજી લેવાની છે, એની સાર સંભાળ રાખવાની છે. પરંતુ આપણે જોઈએ છીએ કે અત્યારે વાતાવરણ કેટલું પ્રદૂષિત થઈ ગયું છે. એની પાછળનું કારણ એ નથી કે આપણી પાસે પૂરતું નથી. પ્રભુએ આપણને આ પૃથ્વી પર જેટલું જરૂર છે એના કરતાં વધુ પ્રભુએ આપણને આપી દીધેલું છે. પરંતુ મારા ભાઈઓ તથા બહેનો, આપણે જોઈએ છીએ આપણી જરૂરિયાત કરતાં આપણે વધુ ને વધુ ગ્રેબિંગ મેન્ટાલિટી, એટલે કે મારા લોભ, જ્યાં સુધી મને સંતોષ ન થાય ત્યાં સુધી હું આમાંથી જેટલું ખેંચી લેવાય એટલું હું આ પૃથ્વી ઉપર ખેંચી લેવા માગું છું, લઈ લેવા માગું છું, મારું પોતાનું કરી લેવા માગું છું. અને ત્યાં આગળ આપણે આ જે પૃથ્વી છે એને એક્સપ્લોઇટ કરી રહ્યા છીએ. અને એટલે જ આપણે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો બહુ મોટો પ્રશ્ન અનુભવી રહ્યા છે. અને એટલે જ આ મહિનો પોપ ફ્રાન્સિસે કેર ફોર ક્રિએશનની મહિનો તરીકે જાહેર કરેલો છે, સીઝન ઓફ ક્રિએશન તરીકેનો મહિનો જાહેર કરેલો છે. અને જ્યાં આગળ આપણને આહ્વાન કરવામાં આવ્યું છે કે ચાલો, આ પૃથ્વી પર આપણે બધા ભાડૂતી માણસો છીએ, આ પૃથ્વી પર આપણે તો થોડો સમય રહેવાના છે, પણ આપણા પછીની જનરેશન આવવાની છે, એમને પણ આ પૃથ્વી પર રહેવાનું છે. અને એટલે જ ચાલો આપણે બધા જાગૃત થઈએ અને આ પૃથ્વીનું આપણે જતન કરીએ. આજના આ રવિવારે પ્રભુ આપણને એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું હું મારા સ્વર્ગીય પિતાના ભાડૂતી નોકર તરીકે મારી ફરજો અને જવાબદારીઓમાં હું સફળ છું કે નિષ્ફળ છું. માથી 21મો અધ્યાય 42મી કલમ બહુ સરસ કહે છે. ત્યાં આગળ આપણને કહેવામાં આવે છે કે પ્રભુ એ પોતાની આધારશિલા અથવા તો કોણ શિલા તરીકે રજૂ કરે છે. આ આધારશિલા જે કડિયાઓએ નકામો પથ્થર ગણીને એને ફગાવી દીધો હતો, ફેંકી દીધો હતો, અને એ જ કોણ શિલા બને છે, એ જ આધારશિલા બને છે. પ્રાચીન સમયની જો આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં ઇમારત ચણવા માટે ખૂણાનો પથ્થર એટલે કે આધાર પથ્થર, કોણ શિલા, એ જ એ મુખ્ય પથ્થર હતો. અને એના આધારે જ આખી ઇમારતની જે કાટખૂણા છે એ બરાબર મૂકવામાં આવતા હતા. આ જો આધારશિલા બરાબર ન મુકાય હોય, એ બહુ મોટો પથ્થર હતો, અને એ જો બરાબર ન હોય તો ઇમારત છે એનું ભવિષ્ય, એનું સ્ટ્રક્ચર એ જોખમમાં હતું, એનું એ લાંબા સમય સુધી ચાલે નહીં એવું હતું. અને એટલે જ પ્રભુ આપણને એક સમજાવે છે કે જે કોણ શિલા છે, જે આધારશિલા છે, એ પ્રભુ ઈસુ પોતે જ છે. આ મોભ છે એ જ આપણા જીવનનું જતન કરવા માટેનો છે, અને એ જ આપણા જીવનને સ્થિર અને ટકાવી રાખે છે, અને આધાર આપણા માટે બની રહે છે. પ્રભુ ઈસુ જ આપણી કોણશિલા છે, આપણી મુક્તિની કોણશિલા છે, આપણી ધર્મસભાની કોણશિલા છે, અને આપણા જીવનની કોણશિલા છે. અને વાલા મિત્રો, આજ પ્રભુ ઈસુ એ કોણશિલાને બદલે વિઘ્નશિલા પણ ઘણીવાર આપણા જીવનની અંદર બની શકે છે. રોમના ધર્મસંઘ પર સંત પાઉલના પત્રમાં આપણને 9મો અધ્યાય 33મી કલમની અંદર બહુ સુંદર જણાવવામાં આવ્યું છે કે હું અહીં સિયોનમાં એક પથ્થર મૂકું છું જેના ઉપર લોકો ઠોકર ખાશે, અને એ એક શિલા મૂકું છું જેનાથી લોકો પડશે,
પણ જે કોઈ એના પર શ્રદ્ધા રાખશે તેને નિરાશ થવું નહીં પડે. હા મારા વાલા ભાઈ, તો તમેનો જેઓ શ્રદ્ધા રાખે છે તેમને માટે ઈસુ જ તેમની શ્રદ્ધા અને જીવનની કોણશીલા બને છે. પણ જેઓ શ્રદ્ધા રાખતા નથી તેમના માટે ઈસુ પોતે જ એ વિઘ્નરૂપ બને છે, અવરોધરૂપ બને છે, અડચણરૂપ બને છે. આપણા માટે, આપણા જીવન માટે ઈસુ કોણ છે? આધારશીલા છે કે વિઘ્નશીલા છે? આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછી શકીએ. જો કોણશીલામાં પ્રભુ આપણું અદ્ભુત જીવન અને પવિત્રતામાં ઊંડા ઉતરવા માટે એ ચણતરરૂપ બને છે, જ્યારે વિઘ્નશીલા છે એ આપણને આપણામાં ગર્વિષ્ઠ, પોતામાં જ રાચવા અને પોતાનામાં જ નિર્ભર રહેવા માટે, આપણને પ્રભુ પર નિર્ભર ન રહેવા માટેનું પોષણ કરતું રહે છે. જીવનમાં દરેક વાવાઝોડાની અંદર એની સામે ટકી રહેવા માટે આ કોણશીલા છે એ ચટ્ટાનની જેમ અડગ અને શ્રદ્ધામાં મજબૂત રહે છે, જ્યારે વિઘ્નશીલા છે એ અનિશ્ચિત, અચકાતા અને જીવનની અંદર પતનનું આપણા માટેનું એક કારણ બની રહે છે. એક ખ્રિસ્તી તરીકે, એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે મારે ખરેખર આ ઈશ્વરનું રાજ્ય પ્રોજેક્ટની અંદર સહકાર્યકર તરીકે કાર્ય કરવું છે. અને જ્યારે આ સહકાર્યકર તરીકે હું કામ કરવા માટે આગળ આવું છું ત્યારે પ્રભુ છે એ એની દ્રાક્ષવાળી છે, એ પૃથ્વી છે એ મારા માટે ઉપલબ્ધ કરાવી આપે છે. એટલે જ મારા વાલા ભાઈ તો તબેનો, આપણા ઘર, આપણું કુટુંબ, આપણી નોકરી સ્થળ, આપણા પડોશીઓ અને આપણો સમાજ અને જે લોકોને આપણે દરરોજ મળીએ છીએ એ બધા જ છે એ આપણને આપણી પરિસ્થિતિઓમાં આપણે જે પડકાર કરીએ છીએ આ બધા જ આપણી દ્રાક્ષવાળી છે, આ બધા જ આપણી પૃથ્વી છે. આ બધાની અંદર જ મારે જીવન જીવવાનું છે અને ત્યાં આગળ મારે કટિબદ્ધ બનીને કામ કરવાનું છે અને ઈશ્વરનું રાજ્ય છે એ ફેલાવવાનું છે, નહીં કે વિઘ્ન રૂપે પરંતુ કોણશીલા બનીને. જો હું કોણશીલા બનીને ઈશ્વરનું રાજ્ય ફેલાવું છું ત્યારે મારા જીવનમાં રહેલ નિરુત્સાહ કે પછી હતાશા કે પછી ઉદાસીન વલણ અને જે પ્રતિબદ્ધતાનો અભાવ છે એ મારે દૂર કરવાની જરૂર છે. જો હું આ બાબતો દૂર કરું છું તો મારો જીવન છે એ કોણશીલા બની રહે છે. પ્રભુ ઈસુ એ મારા જીવનનું કેન્દ્ર બિંદુ બની રહે છે અને જ્યારે પ્રભુ ઈસુ મારા જીવનનું કેન્દ્ર બિંદુ બને છે ત્યારે મારા જે અંગત વલણો છે, મારા જે અંગત વિચારસરણી છે, મારા પર્સનલ પ્રોજેક્ટ છે, મારા વ્યક્તિગત મારી ઈચ્છાઓ છે એ હું બાજુએ મૂકું છું અને પ્રભુના કાર્યની અંદર હું આગળ વધું છું. વાલા ભાઈ તથા બહેનો, આજના આ 27મા રવિવારે પ્રભુ પાસે આપણે એ જ કૃપા માંગીએ કે પ્રભુ તમે મારા જીવનનું કેન્દ્ર બિંદુ બનો કે જેથી કરીને તમે જે કડિયાઓએ નકામો પથ્થર માની ગણીને ફેંકી દીધો હતો એ જ કોણશીલા બની ગયો છે. એ જ પ્રમાણે અમે પણ અમારા જીવનમાં કદાચ નકામા બની ગયેલા હશું પણ તમારી કૃપાથી, તમને કેન્દ્ર બિંદુ બનાવવાથી અમે પણ એક કોણશીલાનું કામ કરીએ કે જે જીવનની ઇમારતને એ ઊભી રાખવા માટે મદદરૂપ થઈ શકે અને ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર ફેલાવી અને આ પૃથ્વીની અંદર રહેલી જે વસ્તુઓ છે, જે રિસોર્સિસ છે એનું અમે જતન કરતા શીખીએ. આમીન.